વેલકમ ટુ વર્ષ કિચન. હું છું વર્ષા, કેમ છો બધા? આજે હું તમારી સાથે વધુ એક દિવાળી સ્પેશિયલ રેસીપી, ચેવડાની રેસીપી શેર કરીશ, જે પાણીપુરી ફ્લેવર ચેવડો છે અને એકદમ જ ઓછા તેલમાં એકદમ ફરસો ચટાકેદાર ચેવડો રેડી થશે. અને જો તમને આ રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં વિડીયોને જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર શેરિંગ એન્ડ વોચિંગ માય રેસીપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. પાણીપુરી ચેવડાની રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં વિડીયોમાં આપી દીધું છે. અને સૌ પ્રથમ આપણે ફુદીનાની એક જૂડી લેવી અને એને ધોઈને કોરો કરી લેવો. એક કપડા પર પાથરીને ધોઈને એકદમ સરસ ડ્રાય કરી લેવો. ફ્રેશ ફુદીનો જ લેવો અને એને આપણે માઇક્રોમાં 1 મિનિટ અને 30 સેકન્ડ સુધી ગરમ કરીશું, જેથી તે એકદમ ડ્રાય થઈ જશે. આ રીતે માઇક્રોની પ્લેટ પર જ એકદમ સરસ રીતે બધી બાજુ પાથરી દેવાનો અને એકસાથે બહુ વધારે ક્વોન્ટિટીમાં ફૂદીનો ડ્રાય કરવા મૂકવો નહીં તો એ થોડો બળી જશે. થોડો ફૂદીનો ડ્રાય કરશો તો જલ્દી થઈ જશે અને એકદમ ગ્રીન રહેશે. તો માઇક્રો હાઈ પર 1 મિનિટ અને 30 સેકન્ડ એને ગરમ કરવાનો છે. માઇક્રો હાઈ એટલે 10, 20, 30, 40, 50, 60, 70 એ રીતનું ટેમ્પરેચર હોય છે. એમાં લાસ્ટ ટેમ્પરેચર 100 સુધી છે મારામાં. તો મારા માઇક્રોમાં મેં 100 પર એને માઇક્રો કર્યો છે. એકદમ જ ક્રિસ્પી ડ્રાય થઈ ગયો છે. તો હવે આપણે એને અલગ પ્લેટમાં કાઢી લેશું અને 5 મિનિટ ઠંડો થવા દેશું. જો તમારી પાસે માઇક્રોવેવ ન હોય તો તમે એને ફુદીનાને તળીને પણ પાવડર કરી શકો. તો તેલમાં ફ્રાય કરી લેવો. 5 મિનિટ બાદ આ રીતે હાથેથી મસળવો એટલે એકદમ સરસ પાવડર થઈ જશે. અને ફુદીનાની દાંડી ન લેવી, ફક્ત પાન જ લેવા, એટલે એમાં રેસા નહીં આવે અને એકદમ સરસ પાવડર તૈયાર થશે. તો આ રીતે મેં 2 જોડી જેટલા ફુદીનાનો પાવડર રેડી કર્યો છે, જે તમે બીજી ઘણી બધી રેસીપીમાં યુઝ કરી શકો. આ ફુદીનાના પાવડરથી છાશનો મસાલો, પાણીપુરી, શરબત તમે ઘણા બધામાં યુઝ કરી શકો અને ફ્રીઝમાં સ્ટોર કરી શકો તમે એને 6 મંથ સુધી બોટલમાં. તો એનો કલર આવો નવો જ રહેશે, એકદમ ગ્રીન. હવે ચેવડો બનાવવા માટે આ રીતે જાડા શેકેલા પૌવા આવે છે. આ પૌવા રોસ્ટેડ હોય છે મમરાની જેમ. આને રોસ્ટેડ જાડા પૌવા કહેવાય છે અને ભજકે પૌવા તરીકે પણ ઓળખાય છે, જે તમને કોઈ પણ મોટા સુપર સ્ટોરમાં ઇઝીલી મળી જશે. અને 2.5 કપ પૌવાનો હું અત્યારે ચેવડો બનાવી રહી છું. પૌવાને એકદમ સરસ રીતે ચાળીને ચોખ્ખા કરી લેવા અને 2 એકદમ તીખી મરચીને આ રીતે બારીક કટ કરી લેવી. અને 1/4 કપ તેલ એક પેનમાં લેવું. પહેલાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ છે. 1/3 કપ સિંગદાણા અને લીમડાના પાન સારા એવા પ્રમાણમાં લેવા. અને સાથે જ મરચી કટ કરેલી છે એ નાખી દેવી. અને હવે ગેસ ચાલુ કરવો અને સ્લો ગેસની ફ્લેમ પર આ બધું 5 થી 7 મિનિટ સુધી શેકવાનું છે, એકદમ ક્રંચી થઈ જાય ત્યાં સુધી. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે, જેથી એકદમ સરસ રીતે શેકાશે. ઓછા તેલમાં આ ચેવડો ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને બિલીવ મી, તમે પાણીપુરી ખાતા હો એવો જ ટેસ્ટ આવશે આ ચેવડાનો. અને ફુદીનાનો પાવડર તમે 2 દિવસ બહાર કપડા પર સૂકવીને એ રીતે પણ તૈયાર કરી શકો. તો આ એકદમ જ હેલ્ધી ટેસ્ટી ડાયટ ચેવડો તૈયાર થશે એકદમ જ ઓછા તેલમાં. સરસ સંતળાઈ ગયું છે બધું જ. તો હવે એમાં 1/4 ચપટી હિંગ, 1/2 ટીસ્પૂન હળદર. હળદર વધારે નહીં નાખવી. હળદર જો વધારે નાખશો તો ચેવડાનો કલર એકદમ યલો થઈ જશે અને થોડી ઓછી નાખશો તો ગ્રીનિશ યલો કલર આવશે. અને 1/3 કપ જેટલું સૂકું કોપરાને આ રીતે લાંબી કતરણમાં સમારી લેવું અને 1/3 કપ જેટલા દાળિયા નાખવા.
અને આ બધું એક મિનિટ સુધી સાતડવાનું છે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર। એક જ મિનિટમાં બધું સરસ સંતળાઈ જશે। હવે તેમાં રેડીમેડ રોસ્ટેડ પૌવા જે છે જાડા પૌવા એ મિક્સ કરી દેવા અને ગેસની ફ્લેમ આખો ચેવડો બનાવતી વખતે સ્લો જ રાખવાનો છે એકદમ જ, તો ચેવડો એકદમ સરસ ક્રન્ચી અને ટેસ્ટી તૈયાર થશે। હવે તેમાં 1 ટીસ્પૂન પાણીપુરી મસાલા અને 1 ટીસ્પૂન ચાટ મસાલા મિક્સ કરવાનો છે। ચેવડામાં મેં સોલ્ટ બિલકુલ નાખ્યું જ નથી, બધું મસાલો કર્યા પછી લાસ્ટમાં ટેસ્ટ કર્યા બાદ જો જરૂર જણાય તો જ સોલ્ટ એડ કરવું અને સાથે જ 2-2.5 ટેબલ સ્પૂન જેટલો ફુદીનાનો પાવડર નાખવો। ચાટ મસાલો, પાણીપુરી મસાલો, ડ્રાય ફુદીનાનો પાવડર। ચાટ મસાલા અને પાણીપુરીના મસાલામાં નમક એટલે કે સોલ્ટ હોય જ છે, તો જરૂર પડે તો સોલ્ટ એડ કરવું અને 1/2 ટીસ્પૂન જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડર નાખવું। આ ટાઈમે આ બધું મિક્સ કરીને ટેસ્ટ કરી લેવું, જો જરૂર લાગે તો ચપટી નમક એડ કરવું અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે તીખાસ ચેવડાની રાખી શકો અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ટેબલ સ્પૂન જેટલો સુગર પાવડર એટલે કે દળેલી ખાંડનો પાવડર નાખવો અને ગેસને હવે બંધ કરી દેવો। ચેવડો એકદમ સરસ શેકાઈ ગયો છે અને એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે। આ ચેવડો બનાવતા ફક્ત 10 જ મિનિટ થાય છે। 10 મિનિટમાં એકદમ જ ચટપટો ચટાકેદાર ચેવડો તૈયાર થશે। ચેવડાની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને દિવાળી સ્પેશિયલ ચેવડાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી એન્ડ સબસ્ક્રાઈબ @ વર્ષ કિચન। ફરીથી મળીશું આપણે એક નવી હેલ્ધી રેસીપી સાથે। ટેક કેર।